નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. કબાડીના ધંધાની આડમાં વાહનો ચોરી છૂટા પાડી ભંગારમાં વેચતા કબાડિયાની 84,500 ના મુદ્દા માલ સાથે એસઓજીએ કરી ધરપકડ. ધી સનસ્ટાર ક્લબ હોટલ્સના ગ્રુપ પેકેજના નામે કરાઈ છેતરપિંડી, પોલીસે તપાસ હાથ ધરી. આણંદ વેટરનરી કોલેજના એનઆરઆઈ છાત્રાની પાસે બિબસ્ત માંગણી કરનાર અને એસિડ ફેંકી મારી નાખવાની ધમકી આપનાર અફઘાન યુવકની અટક કરતી પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. કબાડીના ધંધાની આડમાં વાહનોની ચોરી કરી તેને સ્ક્રેપમાં વેચનાર કબાડિયાની એસઓજી પોલીસે 84,500 મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સબ્ર હુસેન મોનિન રહે તાંદલજા લાલબાગ ખાતે આવેલ જગન્નાથપુરમના બેઝમેન્ટમાં વાહનો તોડી કબાડીનો ધંધો કરે છે. આ ધંધાની આડમાં ચોરીના વાહનો લાવી તોડફોડ કરી ભંગારમાં સગેવગે કરે છે, જેની માહિતી મળતા એસઓજીએ જઈ રેડ કરી હતી. ત્યારે વાહનોની તોડફોડ કરતા કબાડિયા સબ્ર હુસેન સિકંદર મોનિનની રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે કબાડિયાની દુકાનમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી કરી લાવેલ વાહનો ન તેણે છૂટા પાડી તે પૈકી નો સામાન ભંગારિયાને વેચી નાખ્યો હતો. તે સિવાયના કુલ 9 વાહનો સ્ક્રેપ કરેલ મુદ્દામાલ, એન્જિન તથા બોડીના અન્ય પાર્ટ્સ, ટાયર, ટ્યુબ, સાયલેન્સર મળી કુલ 84,500 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ સસુદર સાહેબનાએ વડોદરા શહેર એસઓજીની ટીમને એટીએસ તથા એસઓજી ચાર્ટરની કામગીરી ઉપરાંત વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી જેવા ગુનાઓ બનતા અટકાવવા તથા બંને ગુનાઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવેલ, જે સૂચન અને માર્ગદર્શન આધારે આજે એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એસઓજીની ટીમના હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ નાવને સંયુક્ત બાતમી મળેલ કે માંજરપુર લાલબાગ બ્રિજની નીચે આવેલ જગન્નાથપુરમ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં 17 નંબરની દુકાનમાં એક ગેરેજ ચાલે છે, તે ગેરેજની સાથે સાથે કબાડીનો વ્યવસાય પણ કરે છે. જે બાતમી આધારે ગેરેજ ચેક કરતા ગેરેજમાંથી 9 ચોરીના વાહનોના સ્પેરપાર્ટ છૂટા કરેલા મળી આવેલ, તમામ વાહનોના એન્જિન પણ મળી આવેલ અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ વાહનોમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 2 ગુનાઓ ડિટેક્ટ થાય છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 3 ગુનાઓ ડિટેક્ટ થાય છે. હરણી, સમા, સહેજગંજ અને ગોત્રી પોલીસ મથકોમાં દાખલ થયેલ 1-1 ગુનાઓ ડિટેક્ટ થઈ રહ્યા છે. આરોપી મૂળ ગેરેજનો વ્યવસાય કરે છે અને કબાડીનું કામ પણ કરે છે, જેથી મિકેનિકની જે પણ બધી પદ્ધતિ હતી તે વાકેફ છે. તે ગાડીઓ ડાયરેક્ટ કરી અને ગાડીઓ ચોરી કરતો હતો, તે પહેલાં ગાડીઓની રેકી કરતો હતો કે કઈ ગાડી સરળતાથી ચોરી શકે તેમ છે, અને એ પ્રકારે રેકી કરી, રેકી બાદ ગાડી ચોરી કરીને પોતાના ગેરેજમાં મૂકી રાખીને તેના સ્પેરપાર્ટ છૂટા કરી અને ગાડીઓનું વેચાણ કરતો હતો. ના, એ પાર્ટ્સ એની દુકાન ઉપર પડ્યા રહેતા હતા અને ત્યાંથી જેમ છૂટક વેચાણ માટે કોઈ વ્યક્તિ આવે તો તેને વેચતો હતો, જેમ કે હેડલાઇટ છે, પેટ્રોલની ટાંકી છે, આ બધું છૂટક વેચાણ કરતો હતો. આરોપીઓ આશરે 25-30 વાહન ચોરીના ગુનાઓને અંજામ આપેલ છે. આપણે હાલની આજના દિવસમાં 9 વાહનો તેની પાસે રિકવર કરેલ છે, જે તમામ વાહનો છૂટા કરેલી હાલતમાં આપણને મળી આવેલ છે. ના, હાલ તો આરોપી એક જ છે, બીજું કોઈ બીજા કોઈ સંડોવણી બહાર આવેલ નથી. ધ સનસ્ટાર ક્લબ હોટલ્સ દ્વારા ગ્રુપ પેકેજના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાવા પામી છે.
ધ સનસ્ટાર ક્લબ હોટલ્સ દ્વારા ગ્રુપ પેકેજની સ્કીમ બહાર પાડવામાં આવી હતી, જેમાં શહેરમાં રહેતી મહિલા મમતા ફફાલેએ પેકેજ લીધા બાદ છેતરપિંડી થયાની જાણ થતાં ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને સંસ્થા ધ ક્લબ નામની જે આ કંપની હતી એના તરફથી એ લોકોએ છેતરપિંડી કરી છે અને અમે ઘણા બધા લોકો છીએ. કયા પ્રકારની છેતરપિંડી કરી? એ લોકોએ અમને કીધું કે અમે તમને ફાઇવ સ્ટાર હોટલમાં અને એમાં તમને ક્લબ મહિન્દ્રા જેવી જ અમારી સ્કીમ છે, જેવી કે અમે બધા ગુજરાત ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર અમે તમને ફાઇવ સ્ટાર હોટલ અથવા રિસોર્ટમાં તમને સ્ટે આપીશું, એટલે એક વર્ષમાં તમને 12 દિવસ તમને મળશે. એવી રીતના તમને જો સપોઝ તમે એક વર્ષમાં નથી યુઝ કરતા તો તમને 24,000 એક દિવસના 2,000 લેખે 24,000 તમને પાછા પણ આપી દેશે. એવી રીતના એમને અને આ તમે સ્કીમ તમે કોઈ તમારા રિલેટિવ્સને કે ફ્રેન્ડ્સને ગિફ્ટ પણ આપી શકો છો. એટલે આ સ્કીમ અમને 20 વર્ષની સ્કીમ હતી અને ગોલ્ડ સ્કીમ હતી, એટલે અમે સ્કીમ અમને સારી લાગી એટલે અમે એમાં એમને કીધું કે તમે આજે તમને જો પૈસા પૂરેપૂરા ભરશો તો તમને આ આજે આની બેનિફિટ મળશે, નહીં તો પછી કાલે એનો બેનિફિટ નહીં મળે આ સ્કીમનો. એ લોકો 1,54,000 કીધા હતા, પણ જો તમે આજે ને આજે પૂરી પેમેન્ટ કરો છો તો તમે 1,28,000 તમે ભરી શકો છો. એટલે તમારે કેટલા લોકો છે તમારી સાથે? અમારી સાથે 20 જણા છે અને ઘણા બધા છે જેમને હજુ ખબર પણ નથી કે આવી રીતના આ કંપની ઉઠી ગઈ છે. બધી આખા ઓલરેડી ઇન્ડિયામાં ફરિયાદ થઈ ચૂકી છે. અમદાવાદમાં તો એમની ફેની પંચાલ નામની એચઆર મેનેજર તો પકડાઈ પણ ગઈ છે અને અમને જેલમાં છે. અરે પેપરમાં જે જાહેર ખબર આવી કોઈ ફિલ્મ સ્ટારના ફોટા? હા, એ કપિલ દેવ ગોવિંદા અને રવિ કપૂર એ લોકોના કે એ લોકો જોઈન્ટમાં ડાયરેક્ટર છે આ કંપનીના. એવી રીતના બધાને લોભામનું કીધું કે આવી રીતના આ લોકો અમારી સાથે છે અને ISO 9000 છે. એવી રીતના રમણ કપૂર અને સીમા કપૂર જે છે એ લોકોએ આવી રીતના કે ડાયરેક્ટર છે આ લોકો. તો આ તમે ક્યારે ગયા કે આ કંપની ઉઠી ગઈ ક્યારે ખ્યાલ આવ્યો? 23 ફેબ્રુઆરી અમે ત્યાં ગયા હતા અને પૈસા ભર્યા હતા એના એક્ઝેક્ટ એક મહિના પછી, એટલે કે 28 માર્ચે અમને ખબર પડી. જ્યારે અમારા મને શું કહેવાય આમ ખૂબ કાર્ડ આવ્યા નહોતા, મેમ્બરશીપ કાર્ડ નહોતા આવ્યા, એના માટે મેં ફોન કર્યો તો કોઈએ ફોન ઉઠાવ્યા નહીં અહીંયા બરોડાના ઓફિસમાં. પછી મેં અમદાવાદની ઓફિસમાં ફોન કર્યો તો ત્યાંથી પણ કોઈએ ફોન ઉપાડ્યા નહીં. પછી અમે વેબસાઇટ પર ચેક કર્યું કે આ કંપનીનું શું છે, ત્યાંથી અમને ખબર પડી કે આ ટોટલી ફ્રોડ કંપની છે અને ઘણા બધા ઓપિનિયન 45-50 જણના ફ્રોડ તરીકેના બધાના ઓપિનિયન હતા. તે પછી એમાંથી એક જણને ફોન કર્યું ત્યારે બધું ખબર પડી કે અહીંયા તો બધું ફ્રોડ છે અને કંપની આખી ઉઠી જ ગઈ છે. અને એ જ દિવસે જ ફેની પંચાલે પણ ધરપકડ કરી હતી અમદાવાદમાં પણ ઓફિસમાં. ત્યાં તોડફોડ કરી લોકો ત્યાં તો 250 લોકોના પૈસા આવી રીતના ગયા છે. 250 લોકોએ કમ્પ્લેન કરેલી છે ત્યાં આગળ અમદાવાદમાં. અમદાવાદના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આજરોજ એક છેતરપિંડીનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. એની હકીકત જોતા એ ફરિયાદમાં જે ફરિયાદી છે મીતાબેન ભીમરાવ ફફાલે, જે સીએમ ડુપ્લેક્સ વાઘોડિયા રોડ ખાતે રહે છે, એમને થોડા દિવસ પહેલાં એવી રીતનો ફોન આવ્યો હતો કે તમારે એક એજન્સીમાં મેમ્બર બનવું હોય, જે લોકો બહાર વિદેશમાં ફરવા માટે હોટલોનું બુકિંગ કરી આપે છે અને એમને ફતેગંજની હદમાં આવેલી સેરાટોન હોટલમાં ડિનરનું આયોજન કર્યું છે. એ રીતને એમને ફોન આવેલો, જેના આધારે એ લોકો ત્યાં સમય આપીને ત્યાં જતા એમને ત્યાં અલગ અલગ સ્કીમો બાબતે સમજાવવામાં આવ્યા હતા. અને આ જે ક્લબ છે એ ક્લબ સનસ્ટાર ધી ક્લબના નામે સંચાલકો જે છે એ ક્લબ ચલાવતા હતા અને એમાં મેમ્બર બનાવી અને લોકોને એવું જણાવતા હતા કે તમારે 20 વર્ષના કોન્ટ્રાક્ટ પર જે ગમે ત્યારે વિદેશ જવું હોય તો અમુક રકમ ભરવાની અને મેમ્બર બનવાનો, જેથી એમને દર વર્ષે 12 દિવસ માટે ત્યાં ફ્રી ઓફ રહેવાની સગવડ મળી શકે, તેમજ લંચ વગેરેની પણ અલગ અલગ સ્કીમ હેઠળ એ લોકોને લાભ મળી શકે. વધુમાં એ લોકોએ એ રીતની પણ જાણકારી સભ્યો બને એના માટે એવી આપી હતી કે આમાં ફિલ્મ સ્ટાર ગોવિંદા, રવિ કિશન તેમજ કપિલ દેવ પણ આમાં બોર્ડ ઓફ જોઈન્ટ ડિરેક્ટર તરીકે એ લોકો છે એવું પણ એ લોકો પ્રસ્થાપિત કરતા હતા, જેના આધારે આ ફરિયાદીએ એમને કુલ 1,03,000નો ચેક તેમજ 25,000 એમને નેટ બેન્કિંગ થ્રુ અમને ચૂકવણી કરી, કુલ 1,28,000 જેટલી માતબર રકમ અમને આપી હતી. અને ત્યારબાદ ઘણા દિવસ થયા છતાં અમને મેમ્બરશીપ કાર્ડ કે કોઈ એગ્રીમેન્ટ નહીં આપતા એમને શંકા ગઈ હતી કે આમાં કંઈક એમની જોડે છેતરપિંડી થઈ છે, જેના આધારે એમને વારંવાર આના સંચાલકોને મોબાઈલ ફોનથી જાણ કરતા એ લોકોએ છેવટે ફોન કરવાનું રિસીવ બંધ કરી નાખ્યું હતું. ત્યારબાદ અમને થોડા દિવસ પહેલાં અમદાવાદ ખાતે પણ આવી સેમ ક્લબ દ્વારા છેતરપિંડી થયાની હકીકત જાણવા મળતા એમને પણ પાકું થઈ ગયું હતું કે એમ
એમની જોડે પણ આ છેતરપિંડી થઈ છે, જેથી જેના આધારે એમણે પછી પોલીસનો સંપર્ક કરી આ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ આપી છે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં. આમાં મુખ્ય સંચાલકો છે રમણ કપૂર તથા સીમા કપૂર, તેમજ એમની જોડે જોડાયેલા બીજા એમના કર્મચારીઓ છે. આમ એ લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. આ જે ફરિયાદી છે તે ઉપરાંત બીજા 15 જેટલા પણ આ સ્કીમ હેઠળ ભોગ બનેલા વ્યક્તિઓ છે, જેમણે અલગ અલગ રકમો આ જે ક્લબ છે એને ચૂકવી છે, અને એ રકમ પણ 11 લાખ જેટલી માતબર થાય છે. તેમજ અમે મીડિયાના માધ્યમથી એ પણ જાણવા માંગીએ છીએ કે આ જે ક્લબ છે એને આ સ્કીમો હેઠળ બીજા કોઈ પણ ભોગ બનનાર હોય તો એમણે અવશ્ય ફતેગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, અને હાલમાં આ જે ગુનો રજીસ્ટર થયો છે તેના આધારે ફતેગંજ પોલીસ સ્ટેશન તરફથી ફરિયાદ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં તો આ જે સંચાલકો છે એ લોકોની જે જીતલપુર રોડ ખાતે ઓફિસ છે ત્યાં એ લોકો તાળા લગાવીને ફરાર થઈ ગયા છે, કારણ કે એમના વિરુદ્ધ અમદાવાદ શહેરમાં પણ એક અલગથી ગુનો રજીસ્ટર થયો છે. તો હાલમાં પોલીસની પ્રાથમિકતા છે વધુમાં વધુ જેટલા ભોગ બનાવો એ લોકોનો પુરાવો ભેગો કરી, તેમજ સંચાલકોની જે પણ એડ્રેસ પુરાવો વગેરે પોલીસ પાસે ઉપલબ્ધ છે એના આધારે એ લોકોની પ્રાથમિક તપાસ કરવી ખાસું ઉજાગર કરવામાં આવે છે. અને આવા લેભાગુ તત્વો ઘણીવાર બચત ખાતાની સ્કીમો, પછી ટ્રાવેલિંગ વગેરે, પછી જેમ કે આ ક્લબના મેમ્બરશીપ, વિઝા ફ્રોડ, આવા અનેક. આણંદ વેટરનરી કોલેજની NRI વિદ્યાર્થીની પાસે બિભસ્ત માંગણી કરનાર તેમજ તેને ધમકીઓ આપનાર અફઘાન યુવકની પોલીસે અટકાયત કરી છે. આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતી બેનસ્લેમ અમેરિકાની મૂળ ભારતીય ગુજરાતી પટેલ યુવતીને અફઘાનિસ્તાનના કાબુલમાં રહેતો અને હાલ આણંદ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતા યુવકે ખેતીવાડી ઇન્ટરનેશનલ હોસ્ટેલ દ્વારા ગત ફેબ્રુઆરી માસથી ગત રાત સુધી રોજ મોબાઈલ ઉપર મેસેજ અને કોલ કરીને બેભસ્ત માંગણી કરવામાં આવતી હતી. ત્યારે ગત રોજ જો યુવતી તાબે ના થાય તો તેના મોં ઉપર એસિડ ફેંકવાની ધમકી આપતા યુવતીએ તુરંત જ કોલેજ પ્રશાસનને જાણ કરીને આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેને લઈને પોલીસે અફઘાનિસ્તાનના યુવકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ આણંદ ટાઉન પોસ્ટે ખાતે NRI યુવતીએ એક ફરિયાદ નોંધેલી હોય કે આણંદ ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીની અંદર વેટરનરી વિભાગમાં ભણતી યુવતીએ એક FIR નોંધેલ છે કે એમની સાથે રહેતા અફઘાની સ્ટુડન્ટ અબુઝર, જે વ્યક્તિ સાથે એમની મિત્રતા થયેલ હોય પરંતુ આ મિત્રતા તેમની 2014ના રોજ તૂટી ગયેલ હોય, તેમ છતાં આ અફઘાની સ્ટુડન્ટ અબુઝર અવારનવાર તેમને SMSથી અને અન્ય રીતે હેરાન કરતો હોય, તેમ છતાં આ યુવતી ના પાડતી હોય તો આજ ગઈકાલે રોજ એમને એસિડ છાંટી અને એમનો ચહેરો વિકૃત કરવા તેમજ અન્ય વિડીયો અથવા ફોટા દ્વારા તેમની ખરાબ ઇમેજ ઊભી કરી ખોટી રીતે ખોટા વિડીયો ઊભા કરી અને એને બદનામ કરીશ એવી અવારનવાર એને હેરાન પરેશાન કરતો હોય, જે અનુસંધાને ગઈકાલે આણંદ ટાઉન પોસ્ટે ખાતે ગુનો દાખલ કરેલ હોય અને આ ગુનાની તપાસ PSI વાઘેલા સાહેબ નાઓ ચલાવી રહ્યા હોય અને આજરોજ ગુનાની ગંભીરતા જોઈ અને આ અફઘાની સ્ટુડન્ટ અબુઝરને આજરોજ અટક કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો બીજી તરફ વેટરનરી કોલેજ પ્રશાસને યુવતીની સુરક્ષાની માંગ સાથે યુવક સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. મારી કોલેજની વિદ્યાર્થિનીને અન્ય કોલેજનો વિદ્યાર્થી છોકરો એને પરેશાન કરતો હતો, હેરાન કરતો હતો, એટલે એણે પુખ્ત હોય એને પુખ્ત વિચારણાને અંતે એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને જેની નોંધ કરેલી મને કોપી આજ સવારે આપી છે કે સાહેબ મેં આ રીતે મારી રીતે કમ્પ્લેન કરેલી છે. એ કમ્પ્લેન મેં એ યુનિવર્સિટી અધિકારીને મારે આગળ ઉપર મોકલવાની છે. યુનિવર્સિટીનું એવું મારું માનવું છે કે એકેડેમિક રેગ્યુલેશન્સ પ્રમાણે જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કાર્યવાહી કરશે અને જે વિદ્યાર્થીનીએ પોલીસ કેસ કરેલો છે તો પોલીસ એની રીતે પણ તપાસ કરશે અને જે કંઈ પગલાં લેવાશે એ રીતે થશે. વિદ્યાર્થીને અમારી વિદ્યાર્થીને પૂરતી સુરક્ષા મળી રહે એ માટે અમે પૂરતા ધ્યાન રાખીશું, એને કેમ્પસમાં સારી રીતે રહી શકે અને બીજા કોઈ અડચણ ન થાય અને એ પ્રમાણે યુનિવર્સિટી કાયદાકીય રીતે નિયમો પ્રમાણે કામગીરી કરશે. આણંદ પેરોલ ફ્લોરની ટીમે 3 લાખની કિંમતની 11 ચોરીની બાઇક સાથે 2 યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ વિદ્યાનગર અને જિલ્લાના આસપાસના વિસ્તારોમાંથી અલગ અલગ કંપનીઓના પાર્કિંગ કરેલા બાઇકના લોક તોડીને ચોરી કરી જવાના બનાવો વધતા આણંદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે બાતમીના આધારે નડિયાદથી આણંદ તરફ આવતા બે યુવકોને ઉભા રાખી ગાડીના કાગળ માંગતા તેઓની આકરી પૂછપરછ કરતા 11 બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તો આ બંને આરોપીઓ પૈકી અગાઉ પણ બાઇક ચોરીમાં જેલમાં જઈ આવનાર અક્ષય ઉર્ફે ભીમો વિઠ્ઠલભાઈ પરમાર રહે ઢુંડાકુવા તાલુકા બોરસદ જિલ્લા આણંદ તેમજ બીજો અર્જુન મગનભાઈ ચૌહાણ વડતાલ ખેડાનો હોવાનું કબૂલ્યું હતું. હાલ તો પોલીસે 11 બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો હતો એ અનુસંધાને મહેરબાન એસપી સાહેબની સીધી સૂચના મુજબ પેરોલ ફોલો સ્કવોડને ગુના શોધી કાઢવા માટે સૂચના આપતા પેરોલ ફોલો સ્કવોડે સીધી બાતમી મેળવી અને બે ઇસમોમાં રંગી હાથે બાઇક ચોરી સાથે પકડેલા, જેમાં એક છે અક્ષય ઉર્ફે ભીમો જે છે ઢુંડાકુવાનો છે એ બોરસદ તાલુકાનો છે અને એક અર્જુન ઉર્ફે ભૈલી એ મૂળ વડતાલ તાલુકો નડિયાદનો રહેવાસી છે. આ બંનેને રેડ હેન્ડેડ બાઇક ચોરી સાથે પકડેલા અને ત્યારબાદ એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં વધુ 11 બાઇક ચોરી જિલ્લાનો ભેદ ખોલી નાખ્યો છે અને મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. એની અંદર આ લોકોને રિમાન્ડ લઈ અને વધુ ભેદ ખોલવા વાહન ચોરીને ઉકેલવા માટે તજવીજ ચાલુ છે. સુંદરપુરા ગામ પાસેથી 10 ફૂટ લાંબો અજગર વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. સુંદરપુરા ગામમાં 10 ફૂટ લાંબો અજગર દેખા દેતા લોકટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગના કર્મચારીઓને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવી અજગરને ઝડપી પાડી કમાટી બાગ ખાતે લઈ આવ્યા હતા. પાદરાના મહુવડથી બોરસદ તરફ જવાના માર્ગ પર અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પાદરા તાલુકાના ડબકા પાસેના સુલતાનપુરા અને ડબકાના 3 ઈસમો બોરસદ ગામના સારોલ ગામે મરણ પ્રસંગમાં હાજરી આપવામાં 3 વ્યક્તિઓ એક જ મોટરસાઇકલ પર નીકળ્યા હતા અને મહુવડથી બોરસદ ગામ જવાના માર્ગ પર આવેલ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને હાઇવે પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન કન્ટેનર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સુલતાનપુરાના બાદરભાઈ લલ્લુભાઈ જાદવનું મોત નિપજ્યું હતું. મોટરસાઇકલ ઉપર સવાર અન્ય બે વ્યક્તિઓને હાથ અને પગે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક પાદરાના ડભાસા પાસેની ક્રોસરોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાઓ પામનાર અને મૃતકના ગ્રામજનો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. મહુવડથી મુજપુર બ્રિજ પર સૌરાષ્ટ્ર તરફ ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી ગયું હોવાથી વારંવાર ટ્રાફિક સર્જાય છે અને સાથે રોજબરોજ થતા અકસ્માતમાં અનેક લોકોના જીવ જતા હોય છે. આ વિસ્તારથી નિયમિત અવર જવર કરતા રાહદારીઓએ રોડને પહોળા કરવાની માંગ સાથે ટ્રાફિક માટે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરીને આક્ષેપો કર્યા હતા. અને એ અગર પાદરાથી આજે મુવેરથી એકલબારા સુધીમાં રોજ એક્સિડન્ટ થાય છે, દર વીકલી 2-1 એક્સિડન્ટ થાય છે. અત્યારે હાલ 5-10 મિનિટ પહેલાં સુલતાનપુરાનો એક છોકરો નવજુવાન યુવાન એનું એક્સિડન્ટ કન્ટેનર ફરી વળવાથી એનું બાઇક બી લોચો વળી ગયો છે અને એ છોકરાનું અકાળે મૃત્યુ પામ્યું છે અને બેને ઇજાગ્રસ્ત છે અને ફ્રેક્ચર થયેલું છે અને એમનું પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલા છે વડુ આગળ. તમારી શું માંગણી છે, શું કહેવું છે? હા, બીજું કે અમારે આ 6 લાઇન રોડ થવો જોઈએ. અહીંયા આગળ છેલ્લા 10 વર્ષથી એટલો બધો ટ્રાફિક વધી ગયેલો છે કે અહીંયા આગળ આજુબાજુમાં એટલી બધી કંપની આવેલી છે કે નવજુવાન યુવાનો ડેલી જ અહીંયા આગળ સવારમાં 7 વાગ્યાથી તો રાત્રે 12 વાગ્યા સુધીનો એટલો બધો ટ્રાફિક હોય છે કે દરેક છોકરાઓ લગભગ વીકલી એકાદ બે એક્સિડન્ટ આ રોડ ઉપર થતા હોય છે અને આ 6 લાઇન સરકાર અહીંયા આગળ જાતે આવીને જો જાય કે 1 મિનિટની અંદર ઓછામાં ઓછા 200 સાધન વિહિકલ જાય છે આ રોડ ઉપરથી. બીજા નંબરમાં એક મારી બીજી માગણી છે કે આ બ્રિજનું રિપેરિંગ 3 વાર કર્યું છે, 3 વાર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે કે કોઈ એનું હદ નથી. ત્રીજો પોઈન્ટ કે અહીંયા આગળ ટ્રાફિક પોલીસે એક ઘણો ટ્રાફિક જોઈન ટ્રાફિક કરી દે છે દિલ્હી માટે.
દિલ્હી માટે ટ્રાફિક કોમ જોઈન કરી દે છે, એનો બી પ્રશ્ન હલ કરવા જેવો છે આ રોડ ઉપર. અને આ ડિવાઈડર સાથે સિક્સ લાઇન રોડ બને તો અહીંયા આગળ એક્સિડન્ટ ઓછા થાય અને રાઈટ ટાઈમે બધા નોકરિયાતો જઈ શકે એવી અમારી માગણી છે પ્રજાની. ગોધરામાં મોંઘી દાટ કારમાં બકરીઓની ચોરી કરતી રાજસ્થાની ટોળકી ઝડપાઈ જવા પામી છે. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથક હદમાં આવેલ મીઠેખાન મહોલ્લા વિસ્તારમાં મોંઘી દાટ કારમાં સવાર કેટલાક ઇસમો બકરીઓને દાન ખવડાવી ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવતા સ્થાનિકોએ વોચ રાખી બપોર સમયે શંકાસ્પદ કારને રોકી તેમાં તપાસ કરતા કારની ડિક્કીમાંથી ચોરીના બે બકરા મળી આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિકોના લોકટોળા જામતા ચોર ટોળકીના ચાર સભ્યો ભાગી જવામાં સફળ થયા હતા, જ્યારે ગેંગનો એક સભ્ય ઝડપાઈ જતા સ્થાનિકોએ મેથીપાક ચખાડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસની પૂછપરછમાં બકરા ટોળકી રાજસ્થાનની હોવાનું કબૂલ્યું હતું. તો બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી શહેરના અલગ અલગ અચોક્કસ વિસ્તારમાંથી 80 ઉપરાંત બકરીઓની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલી કારમાંથી બિસ્કીટના પેકેટ તેમજ દાણ મળી આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે એક વ્યક્તિ સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ ગોધરા બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં બકરી ચોરની ગેંગ હતી, જે રાજસ્થાન બાજુની ગેંગ હતી, એને પબ્લિકે પીછો કરીને પકડી પાડેલી અને બે બકરીઓ પકડાઈ છે અને સાથે ગાડી પણ પકડાઈ છે અને ગાડીમાં બેસેલા ઈસમને પણ પકડી પાડેલ છે. એ બાબતે હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. હા, આ ગેંગમાં જે કેટલા માણસો સક્રિય હતા અને કેટલા સમયથી આ કામ કરતા હતા એ બાબતની પણ ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ગતરોજ દબાણ શાખા દ્વારા સુભાનપોરા ખાતે એક યુવકને માર મારવામાં આવતા ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે આજરોજ તેની મુલાકાત લીધી હતી. ગઈકાલે સુભાનપોરા ખાતે યુવકને દબાણ શાખા દ્વારા માર મારતા ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડાએ યુવકની મુલાકાત લીધી હતી. સાથે મધ્ય ગુજરાત સંયોજક મેહુલ ઉપાધ્યાય, પ્રિયા ઉપાધ્યાય સહિત જીઆઈપીના કાર્યકર્તાઓએ મુલાકાત લઈ તેને આશ્વાસન આપ્યું હતું. ત્યારે આવતીકાલે સમગ્ર લોકો ભેગા થઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરનાર છે કે દબાણ શાખાના આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો તેમની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દતના આંદોલન પર ઉતરી જશે. આમ જનતા પર હાથ ઉપાડી શકતી નથી. દબાણ ખાતાનો કમિશનર હોય કે દબાણ ખાતાનો અધિકારી, એમણે એમને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવાનું હોય છે. તમારી સાથે મારામારી કરી છે, તમારે એમને કાયદાકીય રીતે લડત. અમે તમારી સાથે, અમે કાલે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના છીએ. અમે કાલે કલેક્ટરશ્રીને આવેદન કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મ્યુનિસિપલ કમિશનરની સામે મંડપ નાખીને ઉપવાસ પર બેસવાના છીએ. ગઈકાલે ડિમોલેશન દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ એમના અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે ડિમોલેશનમાં ગયેલા તો પેશિયલ ઘરને ટાર્ગેટ કરીને સીધા મારામારી પર ઉતરી આવ્યા. બહેનો મહિલાઓ પર પણ અધિકારીઓએ હાથ ઉપાડ્યો. પોલીસ તંત્ર અને કાયદો અને વ્યવસ્થા તંત્ર સાથે હોવા છતાં પણ ડિમોલેશન તો કર્યું જ. અગાઉ પણ આ લોકોએ નોટિસ આપેલી, એટલે એમણે જે નિયમમાં બતાવેલું તે નિયમ મુજબનું એમને જાતે તોડીને ડિમોલેશન કરી દીધું, છતાં પણ તાત્કાલિક વોશિંગ્ટન આવીને એક ગુંડાને લાયક એવી કાર્યવાહી કરી, મારામારી કરી, બહેનોને ધક્કા મારીને મારામારી કરી. એક એમના ભાઈ બસાવા ગયા તો એમને પણ ધક્કો મારીને એમને ફ્રેક્ચર કરી નાખ્યું આજે એમને હોસ્પિટલમાં, અને પાઇપના સળિયાઓ દ્વારા પણ એમને માર મારવામાં આવ્યો, દંડાઓ દ્વારા માર મારવામાં આવ્યો. આ લોકશાહી છે કે આજે તમને કહું માફિયાગીરી છે, ગુંડાગીરી અધિકારીઓ જો કરતા હોય અને આમ જનતાને આવી રીતે માફિયાગીરી કરીને જો આવું ડિમોલિશન કરતા હોય, મહિલાઓને પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાના બદલે કોઈ લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ બી નહીં હતી, લેડીઝ અધિકારી પણ નહીં હતા અને લેડીઝો પર હાથ ઉપાડીને આજે આ સરકાર તે માફિયાગીરી, ગુંડાગીરી, તાનાશાહી અને હિટલરશાહીનું આ એક ઉદાહરણ છે. આ સરકાર છે તે પોતાની જાતે બની બેઠેલી એક રાજાશાહી
કોઈને શરમાવે એવી સરકાર છે. એટલે આવતીકાલે અમે કલેક્ટરશ્રીને આ મુદ્દે આવેદન પત્ર આપવાના છીએ. જે અધિકારીઓએ કાયદોની વ્યવસ્થા જાળવવાના બદલે કાયદો હાથમાં લીધો છે, જે પોલીસ તંત્ર નિષ્ક્રિય રહ્યું છે, એના માટે પણ અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર કાલે આપવાના છીએ. આ અધિકારીઓને સસ્પેન્ડ નહીં કરે, એમના પર ફોજદારી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે આ મુદ્દાને મૂકવાના નથી. પોલીસ કમિશનર કચેરીની સામે ઉપવાસ પર બેસવું પડે, કલેક્ટર કચેરીની સામે ઉપવાસ પર બેસવું પડે, કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીની, આ ત્રણેય અધિકારીઓની જવાબદારી બને છે. આમ જનતાનું ડિમોલિશન એ કંઈ દાદાગીરીને માફિયાગીરીને ગુંડાગીરીથી નથી થતું. કાયદોની વ્યવસ્થા જનતાએ પણ જાળવવાની છે, અધિકારીઓએ પણ કાયદોની વ્યવસ્થા પાડવાનું છે. આ દંડાના જોરે ડિમોલિશન ચલાવી નહીં લેવામાં આવે અને ગુજરાત જનચેતના પાર્ટી આ ગુજરાતની જનતા સાથે છે, વડોદરાની જનતા સાથે છે, અને જે આ અસરગ્રસ્ત છે એમની સાથે છે, અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. કે તે વખતે આ બેન પર જે અહીંયા બેન બેઠેલા છે એમના પર અધિકારીઓ જે મારતા હતા, હાથ ઉપાડેલો, કાયદોની વ્યવસ્થા હાથમાં લીધેલી, એમનું શૂટિંગ કરનારા મીડિયા કર્મચારીને પણ મારેલા છે આ અધિકારીઓએ. મીડિયાનો અવાજ દબાવી દેવા માટે પણ આ અધિકારીઓએ દંડાશાહીને જોરે મીડિયાનો પણ અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે પણ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ. મારી દુકાન ઉપર આવીને એ લોકોએ ગેરકાયદેસર તોડવાનું કામ કર્યું હતું, અમે એના વિશે ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું, એ લોકોએ મારી ઉપર હાથ ઉઠાવ્યો, પ્લસ મારા કારીગરને એ લોકોએ સળિયા વડે માર્યો, કારીગરને સળિયા વડે માર્યો, અને પછી મારા ભાઈને પણ એ લોકો મને બચાવવા આવ્યો તો મારા ભાઈને પણ માર્યો, એમાં મારા ભાઈનું હાથ પણ ફ્રેક્ચર, ગાડી લઈને ભાગવા લાગ્યો, બચાવવા લાગ્યો તો એની ગાડી પણ સ્લીપ ખાઈ ગઈ. બીજું મારો મોબાઈલ ચોરી થઈ ગયો, થોડા ગલ્લામાં પૈસા હતા તે પણ ચોરી થઈ ગયા છે, અને બીજું એ લોકો મીડિયાવાળાએ કર્યું તો મીડિયાવાળાને પણ એ લોકોએ માર્યો હતો ત્યાં આગળ બરાબરનો, અને કોઈ પોલીસ નથી, કોઈ પણ ત્યાં અમને કોઈ સહાયતા કરવા કોઈ નહોતું આવ્યું, જે બધા આવ્યા તે પાછળથી આવ્યા હતા, એ ટાઈમે કોઈ બી નહોતું, ને એ લોકોએ અમારી જોડે ગેરકાયદેસર કામ કર્યું છે. મેડમ, તમારી ઉપર જ્યારે હુમલો થયો ત્યારે વડોદરા શહેરની ત્યાંના સ્થાનિકો કોઈ જનતા તમારી એ પણ નથી, એવી જનતા બી એવી નકામી હતી કે જનતા બી એ ટાઈમે મદદ કરવા નથી આવી, એ લોકો બી તમાશો જ જોતા હતા. એટલે આ વખતે એવું છે કે જનતાને બી કોઈ બીજાની સાથે મારામારી થતી હોય તો આપણે એવું વિચારવું જોઈએ કે હવે એની જોડે જવું બી ના જોઈએ, કારણ કે આજકાલ જમાનો એવો છે જ નહીં કે આપણે કોઈને મદદ કરી શકીએ. કારણ કે આવી રીતે પબ્લિક શું કામની, કે જે આવું બધું જુએ છે અને બચાવ નથી કરતી એનો કોઈ મતલબ જ નહીં. શહેરના બસ ટર્મિનલ વેદ ટ્રાન્સક્યુબ ખાતે ગુજ્જુ જલસો 3નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અદ્યતન બસ ટર્મિનલ વેદ ટ્રાન્સક્યુબ ખાતે હું ગુજરાતી તમે ગુજરાતી જલસા કરો ગુજરાતીના સ્લોગન અંતર્ગત ગુજ્જુ જલસા 3નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ગાયિકા દીપ્તિ શર્મા અને સીઆઈડીની ડોક્ટર તારિકા એટલે કે શ્રદ્ધા મુસાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અરે, હું બહુ દિવસ પછી પહેલી વાર બરોડામાં આવી, એન્ડ ધીસ ઇઝ સ્ટેટ ઓફ ધી આર્ટ વેદ પ્લાઝા. એટલો મોટો સરપ્રાઈઝ છે, ને એટલું મેં સાંભળ્યું હતું, મેં વાંચ્યું હતું કે આવું કંઈક છે, એટલે બસ ટર્મિનલ્સ અને એકદમ એન્ટરટેનમેન્ટ જંકશન એવું બનાવ્યું છે, પણ આ રીતે અત્યારે મેં આખું પ્લાઝા જોયું, આખું મોલ જોયું અને એક એક દુકાન, એન્ડ વોટ અનબિલીવેબલ કન્સ્ટ્રક્શન. હેટ્સ ઓફ ટુ ક્યુબ કન્સ્ટ્રક્શન, કે આના માટે છે ને જેન્યુઅલી એક વિઝન જોઈએ, અને જે આ લોકો પાસે હતું અહીંયા બધું જ છે, એટલે યુ નેમ ઇટ, એન્ડ એટલે હેલ્થના પણ આટલા બધા ઓપ્શન, ઇટરીઝના, શોપિંગના, વેરી વેલ મેડ, અને આ હોસ્પિટાલિટી, આ જેન્યુઅલી લવ ધ હોસ્પિટાલિટી, બધા જ એટલા સ્વીટ છે, તો ઓનેસ્ટલી મજા આવે છે. ત્યારે તેમની એક ઝલક નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. મેનુ યાર ના મિલે.
તો આજે હું બરોડા આવી છું અને એકચ્યુઅલી તમને જાણીને થોડું સરપ્રાઇઝિંગ લાગશે કે હું બરોડામાં 1.5 વર્ષ રહેલી છું અને અહીંયા આઈ યુઝ ટુ પરફોર્મ ઇન સમ રેસ્ટોરન્ટ. પછી રોક સ્ટાર હેપન્ડ એન્ડ તો બરોડા સાથે મારી બહુ જ ક્લોઝ રિલેશન છે અને ઇન એન્ડ આઉટ મને રોડ્સ ને એવરીથિંગ આઈ નો ઇન એન્ડ આઉટ. આજે બસ સ્ટોપ છે જેને આટલું સરસ યુ નો કન્સ્ટ્રક્શન કર્યું છે અને સો મેની થિંગ્સ યુ હેવ ઇન્ક્લુડેડ ઇન ધીસ પર્ટિક્યુલર બિલ્ડિંગ. તો આઈ હેવ યુઝ ધીસ બસીસ લાઈક એવરી વીક. આઈ યુઝ ટુ ગો ફ્રોમ બરોડા ટુ અહેમદાબાદ એન્ડ આટલા વર્ષો પછી હું આવી છું, 2-3 વર્ષ થઈ ગયા અને ઇટ ઇઝ સો અમેઝિંગ, ઇટ ઇઝ સો ઓસમ કે તમે ઓળખી જ ના શકો એક પહેલી નજરે કે આ એ જ બસ સ્ટોપ છે. અને આઈ થિંક નોટ ઓન્લી ઇન્ડિયા પર લાઈક આખા વર્લ્ડમાં આ જગ્યાથી આ કન્સ્ટ્રક્શનથી ઇન્સ્પિરેશન લેવી જોઈએ લોકોને કે હાઉ કેન યુ મેક સચ અ સ્મોલ થિંગ યુ નો વેરી બ્યુટિફુલ એન્ડ એલિગન્ટ. કલાનગરીમાં પરફોર્મ કરીએ એટલે થોડીક નર્વસનેસ ફીલ થાય કારણ કે અહીંયા કલાના પારખી લોકો પણ છે. એવું નથી કે ફક્ત લોકો આર્ટિસ્ટ જ છે, બટ પીપલ નો, પીપલ એપ્રિશિએટ આર્ટ ઓવર હિયર એન્ડ દે હેવ વેરી રિચ ટેસ્ટ ઇન આર્ટ. સો ઇટ વોઝ થોડુંક આમ નર્વસ ફીલ કરતી હતી, બટ ઓવરઓલ ઇટ વોઝ વેરી ગુડ બીકોઝ પીપલ ડભોઈ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 1 કરોડની ગ્રાન્ટના નાણાં વાપરવા અંગે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ દક્ષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ગત સામાન્ય સભા અહેવાલ અને હિસાબો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. તેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની ₹63,395 ગ્રાન્ટ તેમજ પ્રવોટા ગ્રાન્ટ ફાળવણી ₹5,21,621 કામોની ફાળવણી માટે કારોબારીને સત્તા આપવામાં આવી હતી. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ફેરિયા લારીઓને ઓળખપત્રોને નંબર આપવા પણ નિર્ણય કરાયો હતો, તેમજ વારીગૃહ સમિતિના નવા પંપ સેટ ખરીદવામાં પણ નિર્ણય લેવાયો હતો. તો રંગ ઉપવન પાસેના ઇન્દુભાઈ શેઠના ગેટને નવનિર્મિત કરવા દાતાઓનો સંપર્ક સાધી યોગ્ય નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ સરકારના શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા 1 કરોડની ભૂગર્ભ ગટર યોજનાની ગ્રાન્ટ તથા રોડ રિપેરિંગ માટેની આવેલી ગ્રાન્ટની સત્તા શહેરી વિકાસ સમિતિ કે કારોબારી સમિતિને આપવા અંગેનો ઠરાવ રજૂ થતાં વિરોધ પક્ષના ભાજપાના HV શાહે આ સત્તા ચીફ ઓફિસર કે કારોબારીને આપવાનું સૂચન કરતા મામલો બિચકાયો હતો. આજરોજ ડભોઈ નગરપાલિકામાં સમગ્ર સભા મળી હતી, જેમાં 1 કરોડ રૂપિયા ગુજરાત સરકાર તરફથી રોડ રસ્તા મરામત હેઠળ UDP 88ની ગ્રાન્ટ ફળવાયેલી. આ 1 કરોડની ગ્રાન્ટની વહેંચણી કઈ સમિતિએ કરવી ને કઈ સમિતિએ કામ કરાવવા એ મુદ્દે કોંગ્રેસના જ લોકો અંદરો અંદર લડી પડ્યા અને સરે આમ એવા આબરૂના ધજાગરા કોંગ્રેસના કર્યા. આ અહીંયા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહીં ગાડી ડભોઈમાં હોવા છતાં એક આ કોંગ્રેસના 32 સભ્યોને સાચવી નથી શકતા, એક એ મોટી કમનસીબી છે. અને ડભોઈની જનતાએ આજે જોઈ લીધું કે આટલી ખરાબ પરિસ્થિતિમાં જો અંદર અંદર ઝઘડતા હોય તો આ લોકો પ્રજાની શું સેવા કરશે. આવનારા દિવસોમાં મોટી ચૂંટણીઓમાં આની ગંભીર અસર જોવા મળશે કે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જે છે, યાદવાસ્તળી છે, એ હવે છેક બિહારથી ડભોઈ સુધી આવી ગયેલી છે એવું સ્પષ્ટ જોવા મળે છે. અત્યારે તો અમારે કોઈ ભૂમિકા કરવાની રહેતી જ નથી, અંદરો અંદર જ એ લોકોએ ચેકમેટ મૂકી દીધેલો છે એકબીજા ઉપર, એટલે અમારે તો ખાલી પ્રેક્ષક થઈને જ દેખવાનું રહ્યું છે. અને કોંગ્રેસના સભ્યો એકબીજા ઉપર તૂતુ મેમે કરતા ભારે હોબાળો મચી ગયો હતો. ત્યાં જ ભાજપના હાજર 3 સભ્યો આ વિષય નિર્ણય પૂરતો સત્તા છોડીને જતા રહ્યા હતા, તો કોંગ્રેસ પક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. તેમાં સુનિલ બેન્કરના જૂથવાળા આ ગ્રાન્ટ વાપરવા માટે શહેરી વિકાસ યોજના સમિતિને સત્તા આપવા અંગેનો ઠરાવ રજૂ થયો હતો, તો કોંગ્રેસના સુભાષ ભુજવાણી દ્વારા આ ગ્રાન્ટ વાપરવાની સત્તા કારોબારી સમિતિને મળવી જોઈએ તેવો ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવો રજૂ થતાં જ કોંગ્રેસના 2 જૂથો આમને સામને થઈ ગયા હતા અને એકબીજાને આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચલાવતા રહ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર KG સોનાલાની ભૂમિકા અતિ વિવાદાસ્પદ અને હસતા હસતા આ જૂથો લડતા રહે અને તેઓ રાજ કરતા રહે તેવું ખંધુ હાસ્ય વેરતા આ મામલો વધુ બિચકાયો હતો અને કોંગ્રેસના સભ્યો પ્રમુખને ઘેરી વળી જે તે નિર્ણય લાવો 20 મિનિટ સુધી આ બાબતે હોબાળો મચી જતા પ્રમુખે આપેલા આદેશ પ્રમાણે મતદાન નહીં કરાવવાના મુદ્દે ચીફ ઓફિસરે લેતા મામલો વધુ વણસ્યો હતો.
અંતે મતદાન કરાવવા કોંગ્રેસના સભ્યોના દરખાસ્ત ઉપર મતદાન કરાવતા શહેરી વિકાસ સમિતિને 15 મત અને કારોબારીને 13 મત તથા 3 સભ્યોએ કોઈ પણ પક્ષે મતદાન નહીં કરતા આ ગ્રાન્ટ વાપરવાની સત્તા શહેરી વિકાસને આપવા મતદાનને યોગ્ય કરાઈ હતી. ત્યારબાદ બગીચા શાખાના જવાહર બાગમાં શહેરીઓની ચાલવા માટેનો પાથવે રિપેર કરાવવા, પાણીની ટાંકી બનાવવા, જૂની બોરેલો વેચી દેવાના, જેસીબી વેચી દેવાના નિર્ણય કરાયા હતા. સામાન્ય સભા પૂર્ણ થઈ પણ સત્તાધારી કોંગ્રેસ જૂથના સભ્યો બે જૂથમાં વહેંચાયેલા જોવા મળ્યા હતા. જીવીડીએમ દ્વારા રોડ રિસર્ફેસિંગ માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અમને જે 100 લાખની જે ગ્રાન્ટ ફાળવી છે એની માટે કઈ સમિતિમાં આપવું એ સમિતિની સમિતિમાં આપવા માટેની એમની આ દરખાસ્ત આવેલી હતી એના માટેની વાત હતી. એ પ્રમુખ સાહેબના અધિકાર, મારે એમાં કોઈ આવતું નથી. પ્રમુખ સાહેબ એની પર નિર્ણય લેવાનો હોય છે. એ પ્રમુખ સાહેબ પર અધિકાર હોય છે. છતાં બી મેં સભ્યશ્રીઓને નગરપાલિકાની ગરિમા જળવાય એ રીતના સૂચન કરવામાં આવેલા હતા. ત્યારબાદ આગળ કોઈ પણ થયેલું નથી. મારે તો સરકારના નિયમ પ્રમાણે ચાલવું પડે, એક્ટ જોની જોગવાઈ પ્રમાણે પડે, સરકારના પરિપત્ર પ્રમાણે ચાલવાનું હોય છે. મુખ્યમંત્રી સડક યોજનાનો રોડ સર્વિસિંગ માટે થયું ને, સમિતિ શહેરી વિકાસ સમિતિમાં એમ આપવા માટે દરખાસ્ત થયું અને કારોબારી સમિતિમાં આપવા માટે દરખાસ્ત, બે દરખાસ્ત આવી મારી. કામો નક્કી, સામાન્ય સભામાં કામો નક્કી થયા પછી આગળના ટેન્ડર મંજૂર કરાવ, બિલો મંજૂર કરાવ, આગળની કોઈ કઈ સમિતિને સત્તા આપી એના માટે બે દરખાસ્ત થઈ અને એની તરફ મતદાન થયું. આ એ તમે પ્રમુખશ્રી ઇન્ટરવ્યુ લઈ શકો છો. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ. शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ. थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट. And for the last 3 days, my sugar is absolutely normal in the range, within the range, without any medication. Sugar pehla minimum 500-400 ni aaspas rehti thi, pan ahiya aavya pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe. और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा. जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध. हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा. 4942631-5845-9909-4921. ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा. 4940811-8136. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Raceco Circle. Om Integrated Medical and Research Center or Om Health Resort, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के. बेचैनी, अनिद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज. मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था.
तो मैं वहाँ पे जब वेबसाइट में रिसर्च किया तो मुझे होम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15 to 20 days ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर सिटी क्लिनिक है 14 सुधा नगर लाल पैथ लेप के पीछे चॉकलेट रूम लैन चेतलपुर रोड फड़ोतरा। ओम हेल्थ रिसोर्ट जाफरपुरा रसूलाबाग गांव के पीछे आजवा रोड फड़ोतरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। मानव केंद्र ज्ञान मंदिर स्कूल उच्च माध्यमिक अंग्रेजी सह शिक्षण बोर्डिंग अने डे बोर्डिंग सीबीएसई नवी दिल्ली साथे संलग्न देश की उत्तम शालाओं में एक छे। एमकेजीएम स्कूल 26 एकरना लीला हरियाला कैम्पस में वसेलू छे, जेमां मल्टीमीडिया क्लासेस, कॉम्प्यूटर लैब, साइंस लैबोरेटरी, लैंग्वेज लैब, आईआईटी, जेईई, पीएमटी कोचिंग, स्विमिंग पूल, जिम्नेशियम, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल, लॉन टेनिस कोर्ट, क्रिकेट अने फुटबॉल मैदान, हॉर्स राइडिंग वगैरह सुविधाओं उपलब्ध छे। विराम बाद आपनो पुनः स्वागत छे। अकोटा दांडिया बाजार ब्रिज 4 रस्ता पासे फन स्ट्रीट नो आयोजन करवामां आव्युं हतुं। વેકેશનના સમયગાળામાં નાના ભૂલકાઓથી લઈ વૃદ્ધો એક સાથે મળી રમતગમત ડાન્સનો આનંદ ઉઠાવે તે હેતુથી તંત્ર દ્વારા ફન સ્ટ્રીટનું આયોજન દાંડિયા બજાર બ્રિજ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના બાળકોથી લઈ વૃદ્ધોએ હાજરી આપી રમતો રમી ડાન્સ કર્યો હતો, તેમજ બાળકો દ્વારા 3D પેઇન્ટિંગ પણ કરી આનંદ ઉઠાવાયો હતો। ઉપરાંત સુકમાના શહીદ થયેલા CRPF જવાનો માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સમાજ ડભોઈ દ્વારા 17મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું।
સમાજમાં થતા કુરવાજોથી દૂર રહી, લગ્નમાં થતા નાણાંની બરબાદી તેમજ લગ્ન કરાવવામાં પરિવારોના સમયની બરબાદી થતી હોય, સીધા સાદા લગ્ન અને સમાજનો દરેક માનવી એક મંડપમાં એકબીજાને મળી શકે તેને સમૂહ લગ્ન ગણાય છે, જેથી વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં 18 જેટલા યુગલોએ સાધુ સંતો મહંતો અને સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓના આશીર્વાદ મેળવી પ્રભુતામાં પગલાં પાડીને લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે અશ્વિન પટેલ વકીલ, મહિલા અગ્રણી ડોક્ટર વિરાજબેન સિદ્ધાર્થભાઈ પટેલ, ગોપાલભાઈ જીનવાલા, ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગને દીપાવવા તેમજ આશીર્વાદ આપવા મહંત માર્કે સ્વામી, મહંત સેવકદાસ સાહેબ, મહંત ગુણવંતદાસ સાહેબ, મહંત પ્રકાશદાસ સાહેબ માંજલપુરવાળા સહિત અન્ય સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આજે 17મો સમૂહ લગ્ન વસાવા સમાજનો છે. વસાવા સમાજ રાષ્ટ્રની મજૂરી વર્ગનો આ સમાજ આર્થિક ઉપાર્જનના ટૂંકા સાધનોમાં આવા મોંઘવારીના સમયમાં લગ્ન એ અનિવાર્ય છે અને એના પરિણામ રૂપે જયંતિભાઈ વસાવાનો આ સંકલ્પ સમાજલક્ષી સૌ લોકોને એકસાથે જોડીને વ્યસનમુક્તિના સંદેશ સાથે ભાઈચારાનો આ સંદેશ પહોંચે એવા સંકલ્પને અમે બિરદાવીએ છીએ. અહીંયા ઉપસ્થિત કબીર સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત થયા છે. આવા સમાજલક્ષી કાર્યો જ્યારે ઉપસ્થિત થશે ત્યારે ગુજરાતના નિર્માણમાં, સમાજમાં અને સરકારમાં પોતાનું યોગદાન છે એ પુરવાર કરવાને માટે આવા પ્રકારના અભિયાનની અત્યંત આવશ્યકતા છે. કારણ કે આ સમાજ માત્ર કોઈના આધારે મજૂરી કરીને જીવતો સમાજ છે. આ પ્રેરણાદાયક છે. જયંતિભાઈ વસાવાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. આ અભિયાનમાં સદૈવ મારું સમર્પણ છે. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે વસાવા સમાજના પ્રમુખ જયંતિભાઈ જે વસાવા, મંત્રી મહેશભાઈ જે વસાવા, સહમંત્રી મહેશભાઈ એચ વસાવા ઉપરાંત વસાવા સમાજના અગ્રણીઓ, યુવકો સહિત નામી અનામી કાર્યક્રમોએ ભારે જહેમત ઉઠાવીને આ 17મા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ શ્રી વસાવા સમાજ ડભોઈ દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ લેવા પાટીલ પાડીમાં આયોજન કરેલ છે અને તેમાં 17 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે તેને આશીષ આપવા માટે અત્રે અમારા માનને આમંત્રિત કરી જે આમંત્રિત મહેમાનો પધારેલ છે તેઓનું અત્રેથી સ્વાગત કરવામાં આવે છે અને સમાજ દિવસે ને દિવસે કથળાતો જાય છે. એમાં કરકસરના ભાગરૂપે આવા સમૂહ લગ્નોનું આયોજન કરીએ અને સમાજને ઉત્થાન ઉજ્જવળ ભવિષ્ય મળે અને દેવાના ડુંગરો તળેથી બહાર નીકળે એવા શુભ હેતુ સર અમે આ 17મો સમૂહ લગ્ન કરેલ છે અને વર્ષો વર્ષ પણ કરતા રહીશું. આ સમાજ અત્યાર સુધી અમને જે સાથને સહકાર આપેલો છે એવો સાથ સહકાર આવનાર વર્ષોમાં પણ આપે એવી શુભેચ્છા. સયાજીપુરા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત આજરોજ મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેર મહાનગરપાલિકા દ્વારા ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અંતર્ગત શહેરના સયાજીપુરા તળાવના નવીનીકરણના કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 96 લાખના ખર્ચે થનાર નવીનીકરણના કામોનું આજરોજ મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર, સાંસદ, કાઉન્સિલરો સહિત સ્થાનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા ખૂબ સારી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી છે. આજે પણ વડોદરામાં 2 તળાવોનું એડ્યુકેશન, સાથે સાથે હરણી રોડ પર 1 ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્તનું આજે આયોજન થયું. જ્યારે બીજી બાજુ ખોડિયાર નગર તળાવના બ્યુટિફિકેશન કરવા અંગેના કામનું પણ મેયર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીપુરા ગાર્ડન ખાતે અરવિંદ બારોટ અને મીના પટેલના કંઠે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઓપી રોડ ખાતે આવેલ દિવાળીપુરા ગાર્ડન પાસે અરવિંદ બારોટ અને મીના પટેલના કંઠે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરભ પટેલ, મમતા કાળે, મનીષ પગાર તેમજ આસપાસના રહીશો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહી ડાયરાનો લાભ લીધો હતો.
नवनाथ जने लगतो हटनारी हाथ पसारी तें हरे रब राय रबे ते जगदमंस भगवान देसी ईश्वरी ते मकन तरंग प्रवाह चले और टोक तो नहीं पिजोन पिजो जाते रहते रघुनाथ बसे फिर और तो नाम लियो न लियो कर्म संजोगे सुपात्र मिले तो सुपात्र को दास पियो न पियो कभी दंग कहे जाग बर मूरख मित्र पियो न पियो तुम्हें ना बता समाचार समाप्त करता पहला फरीथी एक नजर आजना मुख्य समाचारों पर કબાડીના ધંધાની આડમાં વાહનો ચોરી છૂટા પાડી ભંગારમાં વેચતા કબાડિયાની 84,500 ના મુદ્દામાલ સાથે એસઓજીએ કરી ધરપકડ. ધી સન સ્ટાર ક્લબ હોટલ્સના ગ્રુપ પેકેજના નામે કરાઈ છેતરપિંડી, પોલીસે તપાસ હાથ ધરી. આણંદ વેટરનરી કોલેજના એનઆરઆઈ છાત્રાની પાસે બિભસ્ત માંગણી કરનાર અને એસિડ ફેંકી મારી નાખવાની ધમકી આપનાર અફઘાન યુવકની અટક કરતી પોલીસ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.